જે પોલિટિકલ પાર્ટીઝ છે તેમાં રાજકારણીઓના નામે ગુનાહિત ઇતિહાસ ન હોય તેવું ભાગ્ય જ બનતું હશે એ પછી વાત ભાજપ હોય કોંગ્રેસ હોય કે પછી અન્ય વિપક્ષી દળની હોય અને આ જ મુદ્દે આજે આપણે વાત કરવા ઈચ્છી રહ્યા છે કે શા માટે જ્યારે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે તેને તમામે તમામ વિગતોનો ઉલ્લેખ કરવાનો હોય છે પરંતુ તેવા સંજોગોમાં તેના દ્વારા જે અપરાધિક કૃત્ય કરવામાં આવ્યું હોય કે પછી તેની સામે કોઈ ગુનો નોંધાયો હોય તેવા કેસની માહિતી ત્યાં છુપાવવામાં આવે છે કાં તો પછી દબાવી દેવામાં આવતી હોય છે ત્યારે આજે સીધો સંવાદ અંતર્ગત આપણે વાત કરીશું રાજકારણનું અપરાધિકરણ મનમાં એક સવાલ ચોક્કસથી થાય છે જ્યારે આ પ્રકારની વિગતો સામે આવે છે ત્યારે અને ખાસ કરીને જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જતા હોય છે તેવા સંજોગોમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય છે અને તેવા સંજોગોમાં પણ આ વાત બહાર આવતી હોય છે કે જે તે ઉમેદવારના નામે આટલા આટલા ગુના નોંધાયેલા છે છતાં પણ પક્ષ દ્વારા તેને ટિકિટ શા માટે ફાળવવામાં આવે છે ત્યારે આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા સ્ટુડિયોમાં હાલ મારી સાથે ઉપસ્થિત છે ભાજપના નેતા ભૂષણ ભટ્ટ અને કોંગ્રેસના નેતા છે પારસ જોશી આપ બંને મહાનુભાવનું હું સ્વાગત કરું છું સૌથી પહેલા તેની સામે આક્ષેપ કરવામાં આવે છે અને વળી પાછા પક્ષ પલટો કરીને વળી પાછા કોંગ્રેસમાં આવે છે તેવા સંજોગોમાં તેને છાવરવામાં આવતો હોય છે કદાચ તેને સાફ છબીનો સાંભળવામાં આવતો હોય છે એટલે શું એવું કહી શકાય કે રાજકીય પક્ષો પાસે સ્પષ્ટ છબી ધરાવનાર ઉમેદવારની કમી છે જી જાગૃતિ મેડમ કોંગ્રેસ પક્ષ જે છે એ હંમેશા સ્વચ્છ અને નિર્મળ છબી ધરાવતા ઉમેદવારોને જ ટિકિટ આપવા માટેનું પ્રયત્ન ધરાવે છે એ પછી એ કોઈ બી પક્ષમાંથી આવેલા હોય ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા હોય કે અન્ય પક્ષમાંથી આવેલા હોય હા ચોક્કસપણે જ્યારે બી એ કોઈ બી પક્ષમાંથી કોંગ્રેસમાં આવેલા હોય પરંતુ તેમનો જે ગુનાહિત ઇતિહાસ હોય કે જે ભૂતકાળ ગુનાહિત હોય એ કદાચ જાહેર કરેલો ના હોય અને તેવા ઉમેદવારોને જો ટિકિટ આપી દેવામાં આવેલી હોય તો અમે કોંગ્રેસ પક્ષ દ્વારા તે વસ્તુની ટીકા કરીએ છીએ એવું નથી કે અમે અમારી ભૂલ માનતા નથી કદાચ અમે કોઈ બી એવા ઉમેદવારો હશે કે જેનો ગુનાહિત ઇતિહાસ હશે અથવા તો ગુનો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હશે તો તેવા ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવે છે પરંતુ આપના માધ્યમથી હું એમ કહું છું કે આવું ક્યારે બને છે કે જ્યારે તેના ઉપરના નેતાઓ તો કદાચ કોંગ્રેસ પક્ષના ધ્યાનમાં ના આવેલું હોય અથવા તો કદાચ એના જે સામાજિક રીતે એકદમ મજબૂત છબી હોય તેના કારણે અમુક સમીકરણો રાજકારણની અંદર એવા હોય છે કે જેથી ટિકિટ આપવી પડી હોય પરંતુ આપના માધ્યમથી ફરીથી એકવાર કહે કે બને ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ સ્વચ્છ ધબી જે છબી ધરાવતા ઉમેદવારોને જ એ લોકો સમક્ષ રજૂ કરે છે અને આજે જે સુપ્રીમ કોર્ટે જે ટકોર કરી તે માન્ય સુપ્રીમ કોર્ટનો જે આદેશ છે તેનો અમે સ્વીકાર કરીએ છીએ અને તેનું પાલન કરવા માટે અમે બંધાયેલા છીએ અને ફરીથી અમે આ બિહાર જ નહીં ગુજરાત જ નહીં પંજાબ નહીં જ્યાં બી ઉત્તર પ્રદેશ જ્યાં બી પૂરા દેશની અંદર જ્યાં બી ઇલેક્શન થશે ત્યાં અમે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને જ ટિકિટ આપીશું અને કદાચ અમારા પક્ષ તરફથી ક્યાંક ભૂતકાળની અંદર એવી કોઈક મિસ મેનેજમેન્ટ થયું હશે તો ક્યાંક ભૂલ થઈ જશે તો તેની છબી અમે સુધારવા માટેનો પ્રયત્ન કરી અને એક સ્વચ્છ ઉમેદવાર લોકોને આપવા માટે પ્રયત્નશીલ રહીશું પારસભાઈ કઈક અંશે તમારી વાત હું સહમત થઉં છું કારણ કે રાજકીય પક્ષો આ પ્રકારના નિવેદન આપતા હોય છે પરંતુ જ્યારે ઇલેક્શન સમયગાળો નજીક આવે છે તેવા સંજોગોમાં ઉમેદવારી કોને આપવી ટિકિટ કોને આપવી એ મુખ્ય મુદ્દો અને મુખ્ય એજન્ડા થતો હોય છે ભૂષણભાઈ આપને હું એક ઉદાહરણ તરીકે એક સવાલ ઉદાહરણ રૂપે પૂછવા માંગુ છું કારણ કે જ્યારે કુંવરજી બાવળીયા કોંગ્રેસમાં હતા ત્યારે તેઓની સામે હત્યાનો આક્ષેપ હતો અને કેસ નોંધાયો હતો હાલાકી આજે તેઓ નિર્દોષ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને તેમની સામે એ વખતે આ કેસ ચાલતો હતો તેવા સંજોગોમાં આપે તેઓને મિનિસ્ટર પણ બનાવી દીધા ટિકિટ પણ આપી દીધી અને હવે એવું નહીં કહેતા કે ભાજપ પાસે સ્વચ્છ અને સ્પષ્ટ છબી ધરાવનાર ઉમેદવાર સાંસદ અને ધારાસભ્યો છે કારણ કે બંને પક્ષ પાસે આવા અનેક ધારાસભ્યો અને સાંસદ છે આપણે જે વાત કરી અને પારસભાઈએ જે વાત કરી આપણે કીધું કુંવરજીભાઈની હું જવાબ આપું છું એને પહેલાં પારસભાઈએ જે વાત કરી કે સ્વચ્છ છબીની વાત પારસભાઈ ખુલ્લા મનથી કરી કે અમે ટિકિટ આપવામાં ધ્યાન રાખીએ છીએ મને લાગે છે કે પારસભાઈ કદાચ અધૂરી માહિતી સાથે આજે અહીંયા આવ્યા હોય સ્વાભાવિક પણ અચાનક આવવાનું થયું એટલે પૂરતી માહિતી કદાચ ના પણ હોય પણ આ દેશ ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા પછી બંધારણીય રીતે જે દેશ આઝાદ થયા પછી અને એનો કાયદો સુપ્રીમ કોર્ટ હોય ચૂંટણી પંચ હોય પારસભાઈ આપને કોઈ ટીકા કરવા નથી માંગતો કોઈ પાર્ટીની ટીકા નથી કરવા સમયની માંગ પ્રમાણે સમયની જરૂરિયાત પ્રમાણે એ નામદાર કોર્ટ હોય ચૂંટણી પંચ હોય પોલિટિકલ રાજકીય પાર્ટી હોય સરકાર હોય બધાએ પ્રયત્ન કર્યા છે પારસભાઈ એક સમય હતો અને હજુ છે બેને જે વાત કરી કુંવરજીભાઈ ની ભારતીય જનતા પાર્ટી પાસે જેલમાં જઈ આવેલા કેટલા જેલમાં જઈને સજા સજા પડી હોય એવા બંધારણીય રીતે સજા પડી હોય એવા આપે જે વાત કરી કે જે વાત કરી એક સમય હતો આ દેશની અંદર કે શહેરો જિલ્લા ગામડા ની અસામાજિક તત્વો ગુંડાઓના નામે થતી હતી એવા અનેક દાખલા કે નથી કરવી પણ આ અમદાવાદ શહેરમાં લતીફ હોય તો એ લતીફ કોની સાથે સંકળાયેલ વડોદરામાં જાવ રાજુ વિશાલદા હોય સુરતમાં જ મોહમ્મદ સુરતી હોય અને દાખલા આદેશના આપી શકવું એવું છું પણ એ બધી ટીકાઓ પણ સમયની જરૂરિયાત સમયની માંગ પ્રમાણે અનેક પ્રયત્ન કર્યા છે જે આપ જે વાત કરો કે રાજકારણનું અપરાધીકરણ પણ એ બદલી કાઢ્યું છે વિપક્ષોએ આજના રોજ અપરાધ કરવો સરકાર સીધી સારી રીતે સમાજ સેવા કરતી રહી હોય સમાજ પણ રોજ એક અપરાધ કરવો અને અપરાધિકરણ રાજકારણ ટીવીમાં આવે મીડિયામાં આવે આખી વ્યાખ્યા બદલી કાઢી છે કહેવાની વાત ત્યાં છે છે ચૂંટણી પંચે જે કોઈ નિર્દેશો કરે ભૂતકાળમાં કમિનોજી હોય એ રાજા હોય બધા પર ચિદમ્બરમ દેશના શ્રી હોય અનેક દાખલા હું આપી શકું એવું છું અનેક દાખલા કેન્દ્રના શ્રી ના ઉપર આરોપ મુકાયો હોય અને એ આરોપ સજા પડી હોય અને પાછા બહાર આવી મંત્રીમંડળમાં લીધા હોય ભૂષણભાઈ ભાજપ અને કોંગ્રેસ ની વાત નથી ચાલતી રાજકારણી અત્યારે સાથે જોડાઈ ચુક્યા છે પૂર્વ આઈપીએસ અધિકારી અંબાલાલ ચૌહાણ આપનું સ્વાગત છે સ્ટુડિયો જે પ્રકાર આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને વાત કરીએ તો પચાસ થી વધુ સાંસદ ધારાસભ્ય એવા ગુજરાતના કે જેઓની સામે બાણું જેટલા કેસ ચાલ્યા અને ચાલી રહ્યા છે કેટલા કિસ્સામાં કેટલાય એવા આપણે ધારાસભ્ય જોઈએ છે કે જેનું મોફાટ વલણ હોય છે અને બેફામ તેઓના અપશબ્દોનો મારો ચલાવતા હોય છે મીડિયા કર્મીઓને તેઓ ખુલ્લા મોઢે અને જાહેરમાં ધમકી પણ આપતા હોય છે એટલે આવા ઘણા કિસ્સા સામે આવ્યા હોય છે આ પૂર્વ ઓફિસર પૂર્વ આઈપીએસ ઓફિસર છો આવા સંજોગોમાં કયા કયા પ્રકારની કલમો લાગુ થતી હોય છે અને બધું મહત્વનો તેનાથી પણ સવાલ એ છે કે જ્યારે રાજકારણમાં કોઈ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે અને આવા ગુનાહિત ઇતિહાસને છુપાવવામાં આવે છે માહિતી છુપાવવામાં આવે છે પોલીસની પણ એક સક્રિય ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે શું પોલીસ ઉપર પણ રાજકારણીઓનું દબાણ હોય છે ખરા રાજકારણીનું દબાણ માત્ર પોલીસ ઉપર જ નહીં દરેક જણ ઉપર હોય છે ચાહે કલેક્ટર હોય પોલીસ હોય અથવા બીજા કોઈપણ ડિપાર્ટમેન્ટ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટના જો અધિકારીઓ હોય તો એમના ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટના જે રાજકારણીઓ છે પાર્લામેન્ટેરિયન છે એમ લોકોનું દબાણ હોય છે એટલે દરેક સરકારી ઓફિસર ખાસ કરીને પીએસઆઈ અબવ અથવા બીજા જે રેવન્યુમાં તો રેવન્યુમાં તો ઇવન છેક તલાટી ઉપર પણ દબાણ હોય છે કે આમાં આમ એન્ટ્રી કરવી છે પેલી એન્ટ્રી કરવી છે એવા ઇન્કમ ટેક્સમાં છે દાખલા તરીકે આજકાલ વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હિસ પાર્ટી એમાં તો એવું થઈ ગયું છે કે જે એમપી કે મિનિસ્ટર કે એને એમને એમ લાગતું હોય કે આપણી લાઈન પ્રમાણે નથી આપણા વિરોધમાં છે તેને ત્યાં ઈડીના દરોડા પડે છે એને ત્યાં ઇન્કમટેક્સના ઇન્કમટેક્સના દરોડા પડે છે એટલે એમને એમને ફોલ ઇન લાઇન એટલે એમાં લાવવા માટે અને આપે જે ગુજરાતના એમપીની વાત કરી ઓલ ઇન્ડિયા લેવલ ઉપર આપણે એમપીની વાત કરીએ તો કુલ પાંચસો ને તેતાલીસ જેટલા સોરી પાંચસો ઓગણચાલીસ જેટલા એમપી ચૂંટાયેલા છે એમાં બસો તેત્રીસ એમપી એટલે તેતાલીસ ટકા જે થાય એટલા સામે ક્રિમિનલ કેસ છે અને એમાં જે એમાં ટેરરિસ્ટ ટેરરિઝમના પણ ગુનાઓ છે એમાં મર્ડરના પણ ગુનાઓ છે અને બધી જાતના ગુનાઓ છે એક આપણે ઈડુકી કરીને જે એક છે કેરાલાના એમપી એમની સામે બસ્સો ને ચાર ગુનાઓ છે

એટલે એવું કહી શકાય ખરા કે આ રાજકીય પાર્ટીઓ છે રાજકીય નેતાઓ છે એ સત્તા મેળવવાની લાઈમાં પોતાનો આ જે ઇતિહાસ છે કા તો ગુણાયિત વૃત્તિ છે એને છુપાવવામાં અગ્રેસર રહે છે આપની વાત લગભગ 90% સાચી છે બધા જ રાજકારણીઓ ખરાબ છે બધા એમ પણ ખરાબ છે એવું નથી એમાં 10 20% સારા પણ હોય છે અને અમુક એમપી એમએલએ અથવા બીજા ઇવન તાલુકા જિલ્લા લેવલના રાજકારણીઓ એ પણ એમાં પણ સારા હોય છે એમાં એ પ્રમાણ સારા હોવાનું પ્રમાણ એમાં વધારે છે ઘણા લોકો પોતાના સમય સંજોગો પ્રમાણે એ ગુનેગાર બની જતા હોય છે બરાબર હા ઇન ધ સેન્સ ક્યાંક કોઈ એમનો વોટ બેંક એમની હોય ધારો કે ક્યાંક પટેલોની વોટ બેંક છે ક્યાંક બીજા એસસી લોકોની વોટ બેંક છે એમની કંઈ ડિમાન્ડ હોય એના કારણે એ લોકો ક્રિમિનલ ઇન ધ સેન્સ અથવા કાં તો સેલ્ટર આપનાર ક્રિમિનલને એ બની જતા હોય બરાબર એટલે આ અને બીજી વાત એ પણ છે કે સવારે એક માણસ એક પાર્ટીમાં મિનિસ્ટર હોય અને સાંજે એ બીજી પાર્ટીમાં જઈ અને મિનિસ્ટર બની જાય એટલે એમાં પૈસાનું પણ એટલું જ મહત્વ છે અને એ પૈસા એ ઉપલા એમની જે તે સત્તાવાળા પાર્ટી જે કોઈ હોય છે એ લોકો જ પ્રોવાઈડ કરતા હોય છે એટલે રાજકારણ તો હવે જે છે એ ટોટલી એનું આને આ રીતે જુઓ તો અપરાધીકરણ બની ગયું છે એક્સેપ્ટ મેં કહું એમ દસ વીસ ટકા જે સારા માણસો છે એ હવે આ જે વસ્તુ જે છે એ ત્યાં જ્યાં સુધી એ સ્થાનિક રાજકારણ પૂરતું લિમિટેડ રહે ત્યાં સુધી સારું છે પણ હવે અત્યારે પીગાસસ જેવી વસ્તુઓ પણ આવી ગઈ છે કે ક્યારે કોને મિસ કોલ તમે મારશો આપણે ત્યાં મિસ કોલ આવ્યો આપણે હજુ વાત પણ નથી કરી એ દરમિયાન તો પીગાસસ આપણા ફોન માં બધી જાત પણ કરી લે બાબતની વાત છે હા યસ બધી જ અને પરસ ભાઈ આપણે પૂછવા માંગીશ કે શું એવા કોઈ ઉમેદવાર નથી કા તો પછી ઉમેદવાર ખૂટી પડ્યા છે કે જેથી કરીને આપણે આટલી મોટી ઘટના સામે આવતી હોય છે આપણને પોતાને ખબર હોય છે કે આપણે પક્ષ દ્વારા જે ઉમેદવારને પસંદ કરી રહ્યા છે અને જે ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા માટે જવાનો છે તેની પાછળ આટલા આટલા કેસ છે આટલા આટલા ગુના નોંધાયા છે શા માટે એને ટિકિટ આપવાની જવાબદારી ઊભી થાય છે શું પક્ષ પાસે સ્વચ્છ છબી ધરાવનાર ઉમેદવાર નથી મળતા જી જાગૃતિ મેડમ ભારત દેશની અંદર જ્યારે આટલી મોટા પ્રમાણમાં વસ્તી હોય અને આટલા બધા ટેલેન્ટેડ યુવાનો છે બીજા અન્ય યુવતીઓ છે કે મહિલાઓ છે એટલે ભારત દેશ પાસે પ્રતિનિધિત્વ કરી શકે એવા લોકોની કમી નથી ચોક્કસપણે જ્યારે બી ઉમેદવારી પત્ર ભરવા માટેના નામ આવે છે તેની જે સ્કૂટીની જે પ્રક્રિયા થાય છે તેની અંદર મોટાભાગે જે તે સમાજના આગેવાનોના નામ હોય છે કાં તો પછી તેમણે એવા સારા કાર્યો કર્યા હોય તેમના નામો હોય છે આ તેના આધારે તેમને ટિકિટ આપવામાં આવે છે પરંતુ ચોક્કસપણે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા અમુક ઉમેદવારોને એને હું પર્ટિક્યુલર મારા કોંગ્રેસની વાત કરીશ કેવા જે અમુક ઉમેદવારી ધરાવતા લોકોને આપણે ટિકિટ આપી દઈએ છીએ ટિકિટ કે જેવો ગુનાઈત ઇતિહાસ ધરાવે છે આ કદાચ અમારા

આ સત્તા પક્ષના ધ્યાનમાં ના આવી હોય કોંગ્રેસ પક્ષમાં ક્યાં તો ચૂક હોય અમારી અમે સ્વીકારીએ છીએ આ પ્લેટફોર્મ પરથી ક્યાં તો અમારી સ્વીકારી તો ખરા કે ચૂક હોય ક્યાં ક્યાં ચૂક હોઈ શકે બીજું અમારા સરના જે ક્વેશ્ચન હતા એનો હું જવાબ આપું કે ભૂષણ સર એમ કીધું કે વિપક્ષ દ્વારા રોજ અપરાધીકરણ કરવામાં આવે છે અને તેને સરકાર ઉપર મળવામાં આવે છે તો સત્તા આજે જે છે હું ગુજરાત પર્ટિક્યુલરની વાત કરું તો સત્યાવીસ વર્ષથી ભાજપની સરકાર છે તેમની પાસે પોલીસ છે ઈડી છે બધી જ જાતની જે સંસ્થાઓ છે તેમની પાસે છે જો વિપક્ષ દ્વારા અપરાધીકરણ થતું હોત તો તમે એમને સત્યાવીસ વર્ષ સુધીમાં અત્યાર સુધીમાં કેટલા કોંગ્રેસના નેતાઓને તમે જેલમાં નાખીને સજા કરી કારણ કે વિપક્ષે કોઈ અપરાધ કર્યો જ નથી બીજું હું આપને કહું કે એમણે અમુક જે નામ આપ્યા કે જેમણે અપરાધ કરેલો છે અને ભાજપના એવા એક બી નેતાઓના નામ બતાવો તો મારે નામ નથી આપવા પરંતુ આપણા કેન્દ્રના ગૃહમંત્રી ઉપર બી ભૂતકાળની અંદર આપણે પોલીસ કાર્યવાહી કાર્યવાહી થયેલી જ છે અને બીજા અનેક એવા ઉદાહરણો જે છે કે આ પ્લેટફોર્મ પરથી એમના નામ ના આપવા જોઈએ એટલે કોંગ્રેસના આ જે રાજકીય અપરાધીકરણ છે એ એક નેશનલ લેવલનો મુદ્દો છે આની અંદર હું ચોખ્ખા મને એ સ્વીકારું કે એની અંદર રાજકારણ ના આવવું જોઈએ તેની અંદર ભાજપ હોય કોંગ્રેસ હોય કે બીજી કોઈ બી પાર્ટી હોય એમણે ચોખ્ખા મને સ્વીકારવું જોઈએ કે હા ભાઈ આ વસ્તુમાં અમારી આશા રાખીએ છીએ કે વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણી આવી રહી છે તમે આ પ્લેટફોર્મ પરથી તમે એ સ્વીકાર્યું છે કે કદાચિત કોંગ્રેસની ચૂક રહી ગઈ હોઈ શકે અને કદાચિત પક્ષના ધ્યાનમાં ન આવી હોય 2022 માં ઉમેદવાર આપ જ્યારે નક્કી કરશો ત્યારે આપ આ બાબતનું ધ્યાન રાખશો પારસભાઈ ભૂષણભાઈ 50 થી વધુ

જાગૃતજી આપવી વાત કરી જે વાત તો અનેક કેસો બી વાત કરી ગુનાનો પ્રકાર રાજકારણમાં અપરાધિક હું ચૂંટણીનું ફોર્મ ભરવા જઉં એ પેલા મારે મારા પાડોશી જોડે ઝઘડો થયો હોય અને મારા પાડોશી મારા પર ફરિયાદ કરી હોય આ આ પ્રકારની નાની ફરિયાદ એ પણ નામદાર સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચે તેરમી ફેબ્રુઆરી ના રોજ ન્યાયમૂર્તિ સુપ્રીમ કોર્ટના નરીમન સાહેબની ખંડપીઠે જજમેન્ટ કે હવે ને સમયની સમયની જરૂરિયાત અડતાલીસ કલાકની અંદર તમારે તમારા ગુના ગુનાના પ્રકાર રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જે જાહેર કરે એ રાજકીય પાર્ટીઓએ ઉમેદવાર આવે તો મતદાન કરવાના થતી ગામના ઠેકા હતા આ બધા અપરાધિકરણ માંથી બહાર લાવવા માટે સમયની માંગ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે જઈ રહ્યા છે ગુનાના ના પ્રકારની વાત કરી આપે નાના નાના ગુના હોય કે કોઈ પારંભિક જે વાત કરી કે ભાઈ રેલી કાઢી આપે જે વાત કરી રેલી કાઢી એ કોઈ ગંભીર ગુનો નથી એક વિપક્ષ તરીકે એક રજૂઆત કરવાની પણ એના પર એ જે ગુનો નોંધાયો તો એ જયારે ચૂંટણી લડે ત્યારે એ ગુનેગાર તરીકે આવે એનું નામ તો ગુનેગાર નહી એટલે ફોર્મમાં એને બતાવવું જ પડે કે મારા પર આ ગુનો છે પણ એ ગુના નો પ્રકાર અને ગંભીરતા જોઈ એટલે આપણે કહેવું એવું છે કે જે ભાજપના હા

એ શીરો માન્ય છે વાત એવી છે કે આ દેશમાં નેશનલ હેરાલ્ડ કેસ થયો આજે પણ રાહુલ ગાંધી જમીન ઉપર છે કે નથી સોનિયા ગાંધી જમીન ઉપર છે કે નથી આપણે ગુજરાતની વાત અરે ગુજરાતની વાત કરી ગુજરાતની વાત કરીએ આદરણીય અર્જુનભાઈ હોય આદરણીય ભરતભાઈ હોય આદરણીય અમિતભાઈ હોય મને એ એ એ મના ઘણા કેટલાય લોકો કેટલાય લોકો એ જેના ઉપર ગુના દાખલ થયેલા છે પણ વાત નામદાર કોર્ટે એના ઉપર ગુના દાખલ થયા ઉપર નામદાર કોર્ટ નું જજમેન્ટ એ આવે એની રાહ પણ જોવી જોઈએ અને હવે તો કોર્ટોએ પણ

એનું ઉલ્લંઘન કરી શકવાની નથી એને માનુત્પદે અને જ્યારે આવા કેસ આને અંદર આવે છે ભાઈ ભાઈને આપણે સવાલ પૂછે છે સમાન સર જ્યારે આવા કિસ્સા સામે આવતા હોય છે ત્યારે સામાન્ય વ્યક્તિને પખાડીને dane પંક બરાબર છે એટલે સામાન્ય વ્યક્તિને દંડવામાં આવે છે પરંતુ જો મોટી વગ ધરાવનાર રાજકીય વ્યક્તિ હોય ધારાસભ્ય હોય સાંસદ હોય અને આવા ગુનામાં જ્યારે તેઓની સામે આપણે એક્શન લેવાની વાત અત્યો હોય તો સ્પેશિયલ ટ્રીટમેન્ટ શા માટે આવો એ આપણા સમાજનું આપણા રાજકીય જે સિસ્ટમ છે આખી પોલિટિકલ સિસ્ટમ એમાં બ્યુરોક્રેસી પણ આવી જાય મિનિસ્ટરો પણ આવી જાય ચીફ મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર બધા આવી જાય એમાં કમનસીબે આ એક સાચી વાત છે કે એક નાનામાં નાનો ગુનેગાર હોય હમણાં એક એક્સ સુપ્રીમ કોર્ટના ચીફ જે જજ હતા એમનું હમણાં જ સ્ટેટમેન્ટ હતું કદાચ અઠવાડિયું પંદર દિવસ થયા હશે કે તમારી પાસે પૈસા ના હોય તો કોર્ટ સામે જોવું એ પણ એક ગુનો છે સાચી વાત છે મતલબ કે તમે કોર્ટનું પગથિયું ચડતા પહેલાં જ તમારે એ પૈસા હોવા જોઈએ તો જ તમે એ ચડી શકો એ એક વાત છે એટલે જે સામાન્ય ઓળીદારી માણસ છે એનું એ ગજુ નથી હોતું એક વાત અને બીજી વાત કેસ એટલા બધા લંબાયા કરે છે ભૂષણભાઈની વાત સાચી છે કે ભાઈ ગુનેગાર સાબિત થાય પછી જ એને એ ઇલેક્શન એન માટે ના પણ ના પણ હાજી હાજી તો હું એ એ જ વાત ઉપર આવતો હતો કે એમાં એ સાબિત થતાં થતાં જ એમાં ઓછામાં ઓછા બે પાંચ હા એ જતા હોય છે પછી વકીલો હોય મોટા એટલે એ પાછા એમાં એની એ ટેક્ટિક્સ કરે ન્યાયતંત્ર પણ હવે તો

ગુજરાતમાં પચાસ થી વધુ સાંસદ ધારાસભ્યો સામે બાણું જેટલા કેસ અને આ કેસ ને લઈને જે ગુનાહિત વૃત્તિ સામે જોવા મળી રહી છે હવે વર્ષ બે હાજર બાવીસ માં જયારે વિધાનસભા ઇલેક્શન આવી રહ્યું છે તેવા સંજોગોમાં રાજકીય પાર્ટી ના ઉમેદવાર પોતાના જે જે જાહેર કરવાની વિગતો હોય છે તેમાં પોતાની ગુનાહિત વૃત્તિ દર્શાવે છે કે નહીં તે જોવું ખૂબ જ મહત્વનું બનશે હાલ તો તમામે તમામ રાજકીય પક્ષ પોતે સ્વચ્છ ધરાવે છે તેવું રટણ કરી રહી છે તો સીધો સંવાદ અંતર્ગત હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર